थरાદ મત વિસ્તારના પડતર પ્રશ્નોને લઈ ધારાસભ્યોએ અમરનાથ ઉપવાસ આંદોલન છેડતા રાજકારણમાં ગરમાવો આવ્યો છે। વિધાનસભા ચૂંટણીની ઘડીઓ ઘણાઈ રહી છે ત્યારે ધારાસભ્ય આંદોલનથી મતદારોને રીઝવવાના પ્રયાસ શરૂ કર્યા હોવાનો ગણગણાટ પણ રાજકીય પક્ષોમાં વહેતો થયો છે। થરાદના ધારાસભ્ય થરાદ મત વિસ્તારમાં વિવિધ પ્રશ્નોને લઈ આગામી શનિવારથી નાયબ કલેક્ટર કચેરી ખાતે ઉપવાસ પર ઉતર્યા છે। તેમજ જ્યાં સુધી પ્રશ્નોનું નિરાકરણ નહીં આવે ત્યાં સુધી ઉપવાસ યથાવત રાખશે। શનિવારે કોંગ્રેસના ગણ્યા ગાંઠે આગેવાનોની હાજર નજર આવી હતી। લોકોની પણ પાકી હાજરી જોવા મળી હતી। ધારાસભ્યના ઉપવાસ આંદોલન બાબતે બનાસકાંઠા જિલ્લાના સાંસદ પરબતભાઈ પટેલે જણાવ્યું કે ચૂંટણી આવે એટલે બધું યાદ આવે છે, આ તો ચૂંટણીઓ આવી છે એટલે ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂતને ઉપવાસ આંદોલન કરવાનું યાદ આવ્યું। ગુલાબસિંહ રાજપૂતના દાદા ચાર ટર્મ સુધી ધારાસભ્ય રહી ગયા છે, આ તો ભાજપની સરકાર આવી એટલે પંથકના રસ્તાઓ સહિત પાણી આવ્યું છે એવા પ્રહારો કરવામાં આવ્યા હતા। એમના પિતા એમના દાદાશ્રી ચાર ચાર ટર્મ કોંગ્રેસના ધારાસભ્ય રહ્યા છે। 75 વર્ષમાં 48 વર્ષ તો એ સમયગાળા દરમિયાન કોંગ્રેસે કામ કર્યું છે। એમને પણ ધારાસભ્ય થયા કેડે 18 વર્ષ થયો અને ઇલેક્શન નજીક આવ્યું એટલે મિત્રો આ બધું યાદ આવ્યું। મિત્રો ભારતીય જનતા પાર્ટીની સરકારે નરેન્દ્રભાઈને આવ્યા પછી જ જે મિત્રો વિકાસ થયો છે, એના પહેલાં મારા 38 વર્ષથી દુકાળ પડતો હતો। તગારા ત્રિકમને પાવડાથી મજૂરોને ને ખેડૂતોને મથવું પડતું હતું। 200 વીઘાનો ખેડૂત પણ ચોકડી ખોદવા જતો હતો જે અમે પીવાના પાણીની માગણી કરતા હતા। અને અત્યારે ગુલાબસિંહ હતાણું ગામના પાણીની વાત કરે છે, મારે મિત્રો કેવું છે કે હતાણું ગામ કદાચ જો ભારતીય જનતા પાર્ટીની નરેન્દ્ર મોદીની સરકાર ન હોત તો પાણી કોઈ માગો જ નહીં। નરેન્દ્રભાઈ મોદીએ પાણી બતાવ્યું, જ્યારે સુજલામ સુફલામ થતી હતી ત્યારે અમે ચોંગડા સુધીના પૈસા આપી દીધા હતા। નેનાવા સુધી આ કેનાલ મંજૂર થઈ હતી કોંગ્રેસના આગેવાનો અને ખેડૂતોએ આ કેનાલ અટકાવી